નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ બગલ. વડોદરાના ભાયલીની ઘટનાને લઈને તાલુકા પોલીસ દ્વારા આરોપીને સાથે રાખીને ફાયર બ્રિગેડના લાશ્કરોની મદદથી તે મુદ્દામાલ રિકવર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. વડોદરાના ભાયલીમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ચકચારી ઘટના બની હતી, જેને લઈને પોલીસે પાંચે આરોપીઓને ગતરોજ કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા, જેમાં પુરાવા રૂપે સગીરાનો મોબાઈલ આરોપીઓ ઝૂંટવીને લઈ ગયા બાદ તેનું સિમ કાર્ડ કાઢી તોડીને વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. તાલુકા પોલીસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીને સાથે રાખીને વડસર સ્થિત વિશ્વામિત્રી નદી ખાતે લાવવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની મદદથી અંડર વોટર કેમેરા વિશ્વામિત્રીમાં ઉતારી સગીરાના મોબાઈલની શોધખોળ કરવામાં આવી રહી છે. હજી મોબાઈલ ફોનની શોધખોળ ચાલુ છે. ત્યારે આજે વહેલી સવારથી જ તાલુકા પોલીસ નો જે કાફલો છે તે આરોપીને લઈને વડસર બ્રિજ ખાતે પહોંચ્યો છે. કોઈ મહત્વના દસ્તાવેજ મળી આવે છે કે કેમ, મહત્વના કોઈ એવિડન્સ મળી આવે છે કેમ? અંડર વોટર કેમેરાની પણ મદદ કહેવાય છે કે જ્યાં મોબાઈલ નદીમાં નાખી દીધા છે ત્યાં પણ હવે એસઆઈટીની ટીમ તેમજ કેમેરામેન નવનીત પુરણ સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.